રામનવમી વસંત ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે. ભારતીય ઉપખંડના હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યારે સમગ્ર સૃષ્ટિ ઉપર પાપ વધી ગયું, સત્ય ઉપર અસત્ય અને સદાચાર ઉપર દુરાચાર વધી જતા તેનો નાશ કરવા માટે પ્રભુ શ્રી રામે આ ધરતી ઉપર જન્મ ધારણ કર્યો. ચૈત્ર સુદ નવમીના દિવસે બપોરે 12 વાગ્યે ભગવાન રામનો જન્મ થયો હતો, જેને સમગ્ર ભારત રામનવમી તરીકે ઉજવે છે. ભગવાન રામ એ વિષ્ણુનો 7મો અવતાર છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યક્તિએ પિતા, માતા, ગુરુ, પત્ની અને ભાઈ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનો એક પૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું. સંવત 1837માં રામનવમીના દિવસે અયોધ્યા પાસેના છપૈયા ગામમાં રાત્રે 10 વાગ્યે 10 કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમના જન્મોત્સવનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રામનવમીના દિવસે ઘણી જગ્યાએ રામકથાના પાઠન કરવામાં આવે છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતિહાસ માનવામાં આવે છે. લોકો રામ મંદિરમાં પૂજન અર્ચન દર્શનાર્થે જાય છે અથવા ઘરમાં પૂજા અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા પૂજા તથા પારણાના દર્શન પણ કરાય છે. ઘણા લોકો આ દિવસ વ્રત ઉપવાસ પણ કરે છે. આ દિવસે અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામ મંદિરમાં દર્શનાર્થે જાય છે. હે કૌશલ્યાના કુંવર તમારી, કૌશલ્યાના કુંવર તમારી, આરતી રોજ ઉતારું રે નિત્ય સવારે વહેલા ઉઠીને, નિત્ય સવારે વહેલા ઉઠીને, પ્રેમથી પાયા પખાડું રે. હા કૌશલ્યાના કુંવર તમારી. મિત્રો, આવી જ ઇન્ટરેસ્ટિંગ કથાઓ અને રોચક વિડીયો જાણવા માટે આજે જ અમારી આ ચેનલ એ વન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.